नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्रना वीडियो लेक्चर में आप सर्वेनु स्वागत है। लगभग पहला प्रकरण की टेस्ट आप सवे कम्प्लीट कर लीधी हे। थोड़ा दिवसों में कदाच तमे मारा सुधी पहुँचती करशो। प्रकरण बीजा में आपणे पूर्णाहुति तरफ छीए। 5 માર્ક્સનો આ મોટો અને છેલ્લો પ્રશ્ન છે। ત્યારબાદ જે ચેપ્ટરની અંદર બાકી રહી ગયેલી વસ્તુઓ છે, એટલે કે જે બાકી નાના નાના ટોપિક્સ મુદ્દાઓ છે, એ મુદ્દાઓનો આપણે છેલ્લે અભ્યાસ કરશું, એટલે પ્રકરણ બીજું પૂર્ણ થઈ જશે। તો નવો એક પ્રશ્ન તમારી સામે બોર્ડ ઉપર ઉપલબ્ધ છે। મોટા ભાગના પ્રશ્ન જે અત્યાર સુધીના આપણે લીધા છે એમાં ચાર મુદ્દા તમને જોવા મળશે। એક પ્રશ્ન એવો છે કે જેની અંદર 5 મુદ્દા છે। આ પ્રશ્નની અંદર પણ મુખ્ય 4 મુદ્દા છે। આમ ખૂબ સહેલું પ્રકરણ છે અને અંદરના મુદ્દા પણ સરળતાથી યાદ રહી જાય એવું છે, અને મુદ્દાની અંદરનું લખાણ પણ સરળતાથી યાદ રહી જાય એવું છે। 5 માર્ક્સના પ્રશ્નમાં અર્થતંત્રમાં આવતા ચક્રાકાર આર્થિક પરિવર્તનોના પ્રકારની વિસ્તૃત માહિતી આપો। 5 માર્ક્સ। અત્યાર સુધીના જેટલા પ્રશ્ન આપણે જોઈ ચૂક્યા છીએ, એ પ્રશ્ન અને આ પ્રશ્ન, દરેક પ્રશ્નની અંદરનો કોઈ પણ મુદ્દો, કોઈ પણ વ્યાખ્યા, કોઈ પણ અર્થ અને એની અંદર રહેલી નાની નાની બાબતો 1 માર્ક્સની અંદર પૂછી શકાય છે। કોઈ મુદ્દો 2 માર્ક્સમાં પણ પૂછી શકાય છે। એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓએ એ બાબતનું ધ્યાન રાખવાનું છે। અને જ્યારે આ ચેપ્ટરનો સ્વાધ્યાય તમે તમારી ફેરબુકની અંદર કમ્પ્લીટ કરો, ત્યારે મોટા પ્રશ્ન ને અનુરૂપ નાના નાના પ્રશ્નો તમારા સ્વાધ્યાયના પ્રકરણમાં જોવા મળશે। પ્રકરણના અંતે સ્વાધ્યાયની અંદર જોવા મળશે। તો એ પ્રશ્નો જે છે, એ પ્રશ્નો મોટા પ્રશ્નોની અંદરથી જ આપેલા છે એમ કહીએ તો ચાલે, એટલે તમને જવાબ લખવામાં ખૂબ સરળતા રહેશે। તો 5 માર્ક્સના પ્રશ્નની શરૂઆત કરીએ છીએ। પ્રસ્તાવના થોડીક આ વખતે લખી છે એટલે તમને ખ્યાલ આવે, આ માત્ર 60% જેટલી પ્રસ્તાવના છે અને હજી વધારે વિસ્તૃત લખી શકાય, પણ અહીંયા આપણે વિડીયો લેક્ચરના માધ્યમથી મળતા હોવાને લીધે થોડું લિમિટેશન્સ લખવામાં રાખેલી છે। બાકી કોઈ પણ મુદ્દાની અંદર તમે કોઈ મુદ્દો, એક મુદ્દો 5-7 લીટીનો લખી શકો, 8-10 લીટીનો લખી શકો, મુદ્દાને અનુરૂપ લખાણ હોવું જોઈએ। તો અહીંયા પ્રસ્તાવનાની અંદર આપ્યું છે એ પ્રમાણે જઈએ કે આર્થિક પરિવર્તનોની વાત કરે છે। છેલ્લા 6 મહિના થયા ભારત નહીં, વિશ્વનું અર્થતંત્ર જુદી જુદી પ્રકારના આર્થિક પરિવર્તનોમાંથી પસાર થઈ રહ્યું છે। એટલે આપણે આ પ્રશ્ન સમજવામાં થોડું વધારે સરળ રહેશે, કારણ કે આપણે એક આર્થિક પરિવર્તનોનો અત્યારે અનુભવ કરી જ રહ્યા છીએ। આર્થિક પરિવર્તન એક સરખા પ્રકારના હોતા નથી, એનો જ આપણે આ પ્રશ્નની અંદર અભ્યાસ કરવાનો છે। જોઈએ શું કહે છે। કોઈ પણ દેશના ઇતિહાસ તપાસતા જણાય છે કે અર્થતંત્રમાં પ્રવાહો સતત બદલાયા કરે છે, સ્વાભાવિક છે। આજથી 10 વર્ષ પહેલાનું ભારત, એટલે કે 2010નું ભારત, એની આગળના 10 વર્ષ એટલે કે 2000ના વર્ષનું ભારત, એની આગળના 10 વર્ષ એટલે 1990ના વર્ષનું ભારત, મેં તમને દાયકા લીધા છે। દરેક વર્ષે ભારત દેશની અંદર, દરેક વર્ષે એટલે દરેક 10 વર્ષે ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક એવા એવા મોટા મોટા પરિવર્તનો થયા છે કે જે પરિવર્તનને લીધે આર્થિક, સામાજિક, રાજકીય બહુ મોટા ભૂકંપો સર્જાણા હોય અથવા તો બહુ મોટા પ્રમાણમાં ફાયદો પણ થયો હોય। એટલે અહીંયા તમને જે વાત કરે છે એ અર્થતંત્રમાં પ્રવાહો સતત બદલાયા કરે છે, સ્વાભાવિક છે। મેં તમને ભારતની વાત કરી, આવું માત્ર ભારતમાં જ નથી થતું, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન, ચીન, આફ્રિકા, પાકિસ્તાન, નેપાળ, ઇન્ડોનેશિયા, આ દરેક કન્ટ્રીની અંદર કંઈક ને કંઈક ફેરફારો સમયાંતરે સમયાંતરે આવતા જ રહેતા હોય છે। આવા જે ફેરફારો છે, આવા જે પરિવર્તનો છે, એ પરિવર્તનો કોઈ એક પ્રકારના હોતા નથી અને કોઈ એક રીતના હોતા નથી। દરેક દેશની અંદર આ પરિવર્તનો બદલાતા રહેતા હોય છે, સમયને અનુરૂપ બદલાવ એની અંદર આવતો જ રહેતો હોય છે। તો અહીંયા કીધું કે સતત બદલાયા કરે છે। ક્યારેક આર્થિક પ્રવૃત્તિનું વિસ્તરણ થાય છે તો ક્યારેક સંકોચન, વિસ્તરણ એટલે કે
આર્થિક પ્રવૃત્તિમાં સારો એવો વધારો થાય છે, તો ક્યારેક સંકોચન એટલે કે આર્થિક પ્રવૃત્તિ ક્રમશઃ ઘટે છે, ઓછી થાય છે. કેવી રીતના? તો કે આર્થિક પ્રવૃત્તિના વિસ્તરણ વખતે ઉત્પાદન રોજગારી આવકમાં વૃદ્ધિ થાય છે. જો વિસ્તરણની વાત કરીએ, વિસ્તરણ એટલે વધારો, વધારો એટલે કે ફેલાવો થાય છે. અને આ જે ફેલાવો છે કેવી રીતના? તો સ્પષ્ટ કીધું, ઉત્પાદનમાં વધારો થાય છે, રોજગારીમાં વધારો થાય છે, આવકમાં વધારો થાય છે. અને તેનાથી ઉલટું, જે અત્યારે ભારત દેશનું અર્થતંત્ર અનુભવી રહ્યું છે તેનાથી ઉલટું, અને ભારતનું જ નહીં વિશ્વના દેશોનું અર્થતંત્ર અત્યારે આ તેનાથી ઉલટી સિચ્યુએશન પરિસ્થિતિને અનુસરી રહ્યું છે. કેવી ઉલટી? તો કે સંકોચન, આર્થિક પ્રવૃત્તિનું સંકોચન વખતે તેમાં ઘટાડો થાય છે. તેમાં એટલે કેમાં? તો કે ઉત્પાદન, રોજગારી અને આવકના પ્રમાણમાં સતત ને સતત ઘટાડો થાય. તો અત્યારની પરિસ્થિતિ એવી છે, જે એક COVID-19 કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને, કે છેલ્લા 6 મહિનાથી આ ભારતીય અર્થતંત્રની અંદર સંકોચનની પ્રવૃત્તિ ઉત્તરોત્તર વધતી ગઈ. અને તમે, હું, દરેક વ્યક્તિ 2-2 મહિના ઘરે બેઠા, એટલે ઘણા લોકોના મગજમાં એવું થઈ ચૂક્યું કે આ સમય ક્યારે નીકળશે, અને હજી હાલની તકે આ સમય ક્યારે પૂર્ણ થશે, આ મહામારીનો સમય ક્યારે પૂર્ણ થશે, અને આ સંકોચનનો સમય એટલે કે અત્યારના વખતમાં ઉત્પાદનનું પ્રમાણ ઓછું છે, રોજગારીનું પ્રમાણ ઓછું છે અને આવકનું પ્રમાણ પણ ઓછું છે, આ સમય ક્યારે પૂર્ણ થશે અને ભારતીય અર્થતંત્ર ક્યારે ઝડપથી ગતિ કરશે એનો કોઈ સમય ફિક્સ જ નથી. કારણ કે આ પ્રકારની વસ્તુ એવી છે કે જ્યાં સુધી વેક્સિન ન શોધાય ત્યાં સુધી કહી ન શકાય કે આ ક્યારે સ્ટોપ થશે. હા, આ એટલી ભયંકર પણ નથી, પણ વિશ્વના દેશોએ આને થોડુંક કહી શકાય કે ભયંકર બનાવી દીધું છે. કારણ કે હમણાં જ મારે એક જગ્યાએ વાંચવામાં આવેલું કે કોરોના નામની બીમારીથી વિશ્વના દેશોની અંદર જે મૃત્યુઆંક છે અને ભારતમાં મૃત્યુઆંક છે એમાં ડિફરન્સ છે. ભારતની અંદર જેટલા લોકોને કોરોના થાય છે એના કરતાં, અથવા તો જેટલા લોકોને કોરોના થાય છે એમાં જે મૃત્યુઆંક છે માત્ર 2% છે. એટલે કે જો 10 લાખ લોકોને કોરોના થાય તો એમાંથી 2% મૃત્યુઆંક થાય, એટલે એનો ટોટલ આવે માત્ર 20,000 લોકો. હા, માત્ર 20,000 લોકો એટલા માટે બોલ્યો છું કે સામે પક્ષે ભારતની સંખ્યા ખૂબ વધુ છે, બાકી 20,000 માણસ નહીં, એક વ્યક્તિનો જીવ પણ ખૂબ મહત્વનો છે. અને જિંદગી, જીવન ફરી પાછું મળતું નથી, એટલે જ વિશ્વના દેશોએ આને ભયંકર સ્વરૂપે લીધું છે. બાકી વિશ્વના દેશોમાં બીજા એવા કેટલા બધા રોગો, બીજી એવી કેટલી બધી ઘટનાઓ બને છે કે જેમાં જે ઘટનાઓ બને છે એમાં 2%થી પણ વધુ લોકો મૃત્યુ પામે છે. પણ આ એક ભયંકર વસ્તુ છે, અને જે ચેપિત છે એકથી બીજા લોકોને એનો ચેપ લાગવાની શક્યતા વધુ છે, એટલે અને ભયંકર સ્વરૂપે લેવામાં આવેલું છે. આશાઓ અને અપેક્ષા રાખીએ કે આ પ્રકારની સ્થિતિમાંથી આપણે અને વિશ્વના દેશો ઝડપથી બહાર નીકળી જાય, જેથી કરી અને આ જે સંકોચનની સ્થિતિ છે ઉત્પાદન, રોજગારી અને આવકની, એ ઝડપથી બહાર નીકળીએ. તો આર્થિક જે ખેંચતાણ અનુભવી રહ્યા છીએ આપણે અને વિશ્વના દેશના લોકો, બેરોજગારીનું પ્રમાણ વધી ચૂક્યું છે, ઉત્પાદન ઘટ્યું છે, અર્થતંત્ર ધીમું પડી ગયું છે, એ ધીમું અર્થતંત્રને વેગ મળે અને ઝડપથી આગળ વધે, તો આ વસ્તુ છે એ કહી શકાય કે આવતા પરિવર્તનો, આવા પરિવર્તનો, ચક્રાકાર આર્થિક પરિવર્તનો કેટલી પ્રકારના હોઈ શકે. હમણાં જ મેં કીધું કે દરેક દેશની અંદર સ્થિતિ એક સરખી હોતી નથી, આવા પરિવર્તનો એક પ્રકારના હોતા નથી. અહીંયા જે આપણે વાત કરી હમણાં 6 મહિના જેટલા સમયગાળાની, આને તમે એક રીતે દીર્ઘકાલીન પરિવર્તનો કહી શકો. પરિવર્તનોના આપણે 4 પ્રકાર છે, 4-4 પ્રકારનો આપણે અહીંયા અભ્યાસ કરીશું. તો અહીંયા પહેલું પરિવર્તન તમને આપ્યું છે, મોસમી પરિવર્તન. જે પરિવર્તન મોસમને અનુરૂપ થાય એને મોસમી પરિવર્તન કહેવાય. કેવી રીતના? તો કે જુદી જુદી ઋતુ પ્રમાણે માંગમાં થતા પરિવર્તનને મોસમી પરિવર્તન કહે. તો સ્વાભાવિક છે કે આપણા ભારત દેશની અંદર ઋતુ કેટલી? તો કે 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું.
શિયાળાની અંદર આપણું ચીજ વસ્તુઓનું માંગનું પ્રમાણ કંઈક અલગ હોય છે, ઉનાળામાં ચીજ વસ્તુનું અને માંગનું પ્રમાણ કંઈક અલગ હોય છે, અને ચોમાસામાં ચીજ વસ્તુ અને માંગનું પ્રમાણ કંઈક અલગ હોય છે. એટલે કે ઋતુ બદલાય, સિઝન બદલાય, એટલે લોકોની માંગમાં પરિવર્તન આવે છે. કેવી રીતના? તો અહીંયા કીધું છે, આવા પરિવર્તનોની સમય મર્યાદા 1 વર્ષથી ઓછી હોય. ખાસ અંડરલાઈન કરી છે રેડ પેનથી, એટલે તમને ખ્યાલ આવે ક્યારેક એવું પૂછી શકાય એક વિકલ્પમાં, એક માર્કમાં. આવા જે પરિવર્તનો છે, મોસમી પરિવર્તનો છે, એ માત્ર ને માત્ર 1 વર્ષથી ઓછા સમયગાળાના હોય. 1 વર્ષના પણ હોતા નથી, 1 વર્ષ પૂરું થઈ જાય એવું બની શકતું નથી. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો ચોમાસાના અનુરૂપ માંગના પ્રમાણમાં વધારો થયો છે, જેમ કે રેઇનકોટ અને છત્રી. જો ઉનાળો હોય, ઉદાહરણ આપ્યું છે તમને, દાખલા તરીકે ઉનાળામાં પંખા, એર કુલર, ઠંડા પીણા ની માંગમાં વધારો થાય છે, વગેરેની માંગમાં વધારો થાય છે. કારણ શું? તો કે ગરમી છે, એસીની માંગ વધે, ફ્રીજની માંગ વધે, પછી ઠંડી ઠંડી વસ્તુઓ, ખાસ કરીને ઠંડા પીણા છે, આઈસ્ક્રીમ છે, ગોલા છે, આવી કોઈ પણ ઠંડકવાળી વસ્તુઓની માંગના પ્રમાણમાં વધારો થાય. પણ આ કેટલો સમય ચાલે? તો કે માત્ર ને માત્ર 3 મહિના, કે એનાથી વધુ જાવ તો 4 મહિના. હા, અપવાદરૂપ લોકોની વાત નથી કરતો, જે ગમે તે સિઝનમાં ઠંડુ પીણું પી શકે છે અને ગમે તે સિઝનમાં એસી ચાલુ રાખી અને ઊંઘ લઈ શકે છે. ઘણા એવા પણ અપવાદરૂપ લોકો હોય છે કે જે શિયાળાની સિઝનમાં પણ એસીની અંદર સૂતા હોય, પણ અપવાદરૂપ વ્યક્તિ કહી શકાય. બાકી સામાન્ય રીતે સિઝન પ્રમાણે આપણે વસ્તુઓનો વપરાશ કરીએ છીએ, અને આપણા પહેરવેશમાં, ખાનપાનમાં, રીતભાતમાં, રેણીકેણીમાં, વાહન વ્યવહારમાં, દરેકમાં આ વસ્તુ એટલે કે સિઝન, મોસમ અસર કરે છે. આપણો પહેરવેશ ચોમાસામાં બદલાઈ જાય છે, ઉનાળામાં ચેન્જ થાય છે, શિયાળામાં ચેન્જ થાય, આપણો ખોરાક આ 3 સિઝનમાં બદલાય છે. મોટાભાગના લોકો ઉનાળા દરમિયાન પોતાના ખાનપાનની અંદર ગરમ વસ્તુઓનો ઉપભોગ ઘટાડે છે અને ઠંડી વસ્તુઓનો ઉપભોગ વધારે છે. આ ઉપરાંત એવા ફ્રૂટનો ઉપભોગ કરે છે કે જે ફ્રૂટ છે એની અંદરથી વધુમાં વધુ પાણી મળી રહે. જેમ કે ઉનાળા દરમિયાન આપણે સૌ લોકો તરબૂચની સિઝનનો ભરપૂર લાભ લઈએ છીએ, ભરપૂર પાણી હોય છે, જેથી કરીને આપણા શરીરની અંદર પણ પાણીનો ઘટાડો ન થાય, ડિહાઇડ્રેશન ન થાય, એટલા માટે થઈને. તો આ બધી વસ્તુઓની અસર આપણા દૈનિક દિનચર્યા અને જીવનની અંદર થાય થાયને થાય જ છે. એટલે કીધું અહીંયા તમને કે માંગ વધે છે, જ્યારે ઉનાળો પૂરો થતા તેની માંગમાં ઘટાડો થાય છે. ઉનાળા બાદ આવે ચોમાસાની સિઝન, તો જે ઠંડી વસ્તુઓનો ઉપભોગ આપણે કરીએ છીએ, વપરાશ કરીએ છીએ દૈનિક જીવનમાં, એ ઠંડી વસ્તુઓમાંથી 50-75% ઠંડી વસ્તુઓની માંગ ઉનાળા દરમિયાન ઘટી જાય અને બાકી રહેલી માંગ ઠંડી વસ્તુની શિયાળા દરમિયાન સાવ ઘટી જાય. શિયાળા દરમિયાન ઠંડા પીણાનું વેચાણ કરનારો વ્યક્તિની ઓફ સિઝન હોય, એટલે એ દરમિયાન સાવ ફ્રી હોય. હા, હશે એ દુકાને પણ ગ્રાહકો હશે. મેં હમણાં તમને કીધું એમ અપવાદ, તમને જાણીને નવાઈ લાગશે, આપણું ભારતની અને ગુજરાતની સૌથી મોટી કંપની કહી શકાય અમૂલ ડેરી, દૂધ પ્રોડક્ટ બનાવતી કંપની. આણંદની અંદર તમે ક્યારેય જવાનું થાય, અથવા તો તમારામાંથી ઘણા બધા લોકોને ખ્યાલ હશે, તો ત્યાં એક ટ્રેડ એવો છે કે શિયાળામાં લોકો આઈસ્ક્રીમ ખાવા વધુ આવે છે અમૂલ શોપ ઉપર. ત્યાં લગભગ એનો બહુ મોટો આઉટલેટ છે અમૂલનો, મેં જોયો નથી ક્યારે, એટલે મને ખ્યાલ નથી આણંદની અંદર, પણ એવું કહેવામાં આવે છે કે ત્યાં શિયાળામાં લોકો વધુમાં વધુ આઈસ્ક્રીમ ખાવા આવે છે. એટલે સ્વાભાવિક આપણે એક પ્રશ્ન થાય, એટલે મેં એક પ્રશ્ન કર્યો કે એવું કેમ? તો કે ભાઈ, આપણે એમ સમજીએ છીએ કે આઈસ્ક્રીમ છે એ ઠંડી વસ્તુ છે, પણ ખરેખર ઠંડી વસ્તુ નથી. આઈસ્ક્રીમ બહારથી ઠંડી છે, આપણે ઉપભોગ કરી લઈએ છીએ, એને ખાઈએ છીએ, એટલે ગરમ વસ્તુ છે. આપણા શરીરને એ ગરમ લાગે છે, કારણ કે એ બહારથી ઠંડુ છે પણ એની આંતરિક પ્રકૃતિ ગરમ છે. જેમ બાજરો છે એ ગરમ પ્રકૃતિ છે, ઉનાળામાં ઘણા બધા લોકોના ઘરની અંદર બાજરો એટલે કે રોટલો બનતો નહીં હોય, અથવા તો ઓછો બનતો હશે, શિયાળા જેટલું નહીં.
તો એ બાજરાની પ્રકૃતિ ગરમ છે, બાજરો પચવામાં પણ ઝડપી છે, ઘઉંની પ્રકૃતિ ઠંડી છે, પચવામાં વાર લાગે છે, ઠંડુ છે, એટલે આ બધી વસ્તુ છે એ અસર કરે છે. તો ત્યાં આગળ લોકોનો ટ્રેડ એવો છે કે એ લોકો શિયાળામાં આઈસ્ક્રીમ વધુ ખાય છે, ખવાય છે, ઉનાળામાંય ખવાય છે, પણ કદાચ પેરેલલ ચાલતું હશે, જેટલું ઉનાળામાં વેચાણ થાય એટલું જ શિયાળામાં પણ થાય, અને નીકળે છે લોકો ખાનારા. એટલે સ્વાભાવિક રીતે કહી શકાય કે માંગમાં ઘટાડો થાય છે સિઝન પૂરી થાય બાદ, એટલે એને મોસમી પરિવર્તન કહેવાય, જે એક વર્ષથી ઓછા ચાલે. આ મોસમ પ્રમાણે તેમાં ફેરફાર થતા હોવાને લીધે તેને મોસમી પરિવર્તન કહેવાય. શિયાળો, ઉનાળો અને ચોમાસાને ધ્યાનમાં રાખીને આ જે પરિવર્તનો થાય છે તેને મોસમી પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. તો આ હતો આપણો પહેલો મુદ્દો, પહેલા પ્રકારમાંનો પહેલો પ્રકાર, કે આર્થિક પરિવર્તનોના પ્રકારમાં પહેલો પ્રકાર મોસમી પરિવર્તન. હવે આપણે જઈએ બીજા પ્રકારમાં, દીર્ઘકાલીન પરિવર્તન. તમે નામ સાંભળ્યા પરથી કહો દીર્ઘકાલીન, દીર્ઘકાલીન એટલે દીર્ઘ એટલે લાંબા સમય માટેના જે પરિવર્તનો થાય એને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તેને દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. લાંબો સમયગાળો એટલે કે કેટલો? તો કે ચોક્કસ રીતે આપણે કહી શકાય કે 10 વર્ષથી વધુનો સમયગાળો, અથવા તો 5 વર્ષથી પણ ઉપરનો સમયગાળો એને લાંબો સમયગાળો કહી શકાય. આમ તો ટૂંકો સમયગાળો એટલે 1 વર્ષ પછી, મધ્યમ સમયગાળો એટલે 1 વર્ષથી 5 વર્ષ અથવા 1 વર્ષથી 10 વર્ષ, અને લાંબો સમયગાળો એટલે 5 વર્ષથી 50 વર્ષ 55 વર્ષ કે 10 વર્ષથી 50 વર્ષ 55 વર્ષ 60 વર્ષ, તો આને લાંબો સમયગાળો કહેવાય. અહીંયા આર્થિક હું વાત નથી કરતો તમારી સામે, પરંતુ એક ઉદાહરણ આપું કે ભારત દેશને આઝાદી લાંબા સમયે મળી. 1600માં ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અંગ્રેજોએ, અને ત્યારબાદ ધીમે ધીમે અંગ્રેજો પોતે ધીમે ધીમે ભારત દેશની અંદર પોતાના હિતોને મજબૂત કરતા ગયા, સાર્થક કરતા ગયા, અને ધીમે ધીમે એટલા મજબૂત થઈ ચૂક્યા કે છેલ્લે ભારતીય પ્રજાનું કંઈ આવતું જ નહીં. અને આ અંગ્રેજોને દૂર કરતા કરતા આપણે છેટ 1947માં પહોંચી ચૂક્યા. એનો મતલબ એવો થયો કે 1600 થી 1947 આપણે ગણીએ તો ઓછામાં ઓછું અંગ્રેજોએ 347 વર્ષ ભારત દેશ ઉપર રાજ કર્યું. તો એક બહુ લાંબો સમયગાળો કહેવાય. અને એમાંય ભારત દેશના લોકોએ, જે તે વખતના ફ્રીડમ ફાઈટર લોકોએ કે જેણે આઝાદીની ચળવળ ચલાવેલી, એ ચળવળ એકાદ બે દીની કોઈ પરિણામ નહોતું 1947માં 15મી ઓગસ્ટે આઝાદી મેળીએ. એ લગભગ ઓછામાં ઓછું 70 થી 80 વર્ષ કે 90 વર્ષ જેટલા સતત પ્રયત્નો ચાલ્યા, ત્યારબાદ 1947માં આપણે આઝાદી મળી. આપણે અત્યારે સરસ મજાના મુક્ત વાતાવરણની અંદર હરીફરી શકીએ છીએ, રખડી શકીએ છીએ, આપણે જે ખાવું હોય ખાઈ શકીએ છીએ, જે લેવું હોય લઈ શકીએ છીએ, જેમ જીવવું એમ જીવી શકીએ છીએ, આપણા ઉપર કોઈનો બાધિત અધિકાર નથી, આપણને કોઈ બળજબરીપૂર્વક નિયમોનું પાલન કરાવતું નથી. બરાબર, આ બધાનો જ અનુભવ તમે અને મેં માર્ચ મહિનાથી મે મહિના સુધીમાં કરી લીધો, કે આપણે માત્ર 2 મહિના ઘરની અંદર રહ્યા, 2 મહિના સરકારે કીધું એમ કર્યું, છતાંય જો આપણે ન કર્યું તો ગવર્મેન્ટે આપણે દંડ કર્યો, સજાની જોગવાઈ કરી, આપણા ઉપર કાયદેસરની કાર્યવાહી કરી. આ તો એક નાનો ભાગ છે અમાનુષી અત્યાચારનો, અંગ્રેજોના અત્યાચાર. ગવર્મેન્ટ જે આપણા ઉપર કરી રહી હતી એ આપણા સારા માટે થઈને કરી રહી હતી, પણ આ તો એક ખાલી એક નાનું રિસ્ટ્રિક્શન છે. આના કરતાં તો હજારો ગણા વધુ રિસ્ટ્રિક્શન, નિયમોનું પાલન જે તે વખતના અંગ્રેજ શાસનની અંદર ભારતીય પ્રજાએ કરવું પડતું હતું. તો સ્વાભાવિક રીતે કહી શકાય કે 347 વર્ષ અને છેલ્લા 90 વર્ષ બાદ ભારત દેશને આઝાદી મળી અને ભારતનો તિરંગો લાલ કિલ્લા ઉપર લહેરાણો, તો આ એક બહુ લાંબો સમયગાળો કહેવાય. આ એક સામાજિક ચળવળ હતી જેની સાથે આર્થિક બાબત પણ એટલી જ વણાયેલી હતી એમ કહી શકાય. સામાજિક તો હતી જ, આર્થિક પણ હતી, નૈતિક મૂલ્યોના ધોરણે પણ એની સાથે આ બાબત સંકળાયેલી હતી. તો આ એક તમને ઉદાહરણ આપ્યું જેથી તમને લાંબા સમયગાળાનો ખ્યાલ આવે. એવી જ રીતના કીધું છે આવા પરિવર્તનોનો સમયગાળો અંદાજે 50 વર્ષનો હોય છે.
એટલે કે એ કાંઈ બે પાંચ મહિના બે પાંચ વર્ષનો સમયગાળો હોતો નથી, 50 વર્ષ સુધી ચાલે છે એવું કહી શકાય. અને આવા ઘણા બધા પ્રકારના ફેરફારો ભારત દેશની અંદર પણ થયા છે. તમને લોકોને કદાચ ખ્યાલ હોય કે ન ખ્યાલ હોય, આપણી પહેલી ક્રાંતિ એવી હતી હરિયાળી ક્રાંતિ, અભ્યાસમાં આવશે તમારે, ખેતી ક્ષેત્રે ઉત્પાદનના પ્રમાણમાં વધારો લેવા માટે હરિયાળી ક્રાંતિ અમલમાં મૂકવામાં આવી. એના પરિણામો એક બે દિવસમાં, એક બે મહિનામાં કે એક બે વર્ષમાં નહોતા મળ્યા, ઘણા લાંબા સમય બાદ આપણે એના ફળો ચાખી શક્યા. હરિયાળી ક્રાંતિ બાદ આવી શ્વેત ક્રાંતિ, દૂધ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ, અને અમૂલ ડેરીનું સ્થાપના થઈ. ત્યારબાદ તો બીજી ઘણી બધી ડેરીઓની સ્થાપના થઈ ભારત દેશની અંદર, બરાબર. એના પછી એવી ઔદ્યોગિક ક્રાંતિ, ઉદ્યોગ ક્ષેત્રે ફેરફાર, એમાં પણ આપણે ઘણો બધો સમય થયો. અને અત્યારે ચાલે છે ટેકનોલોજીકલ ક્રાંતિ, એમ કેવું હોય તો કહી શકાય. અત્યારે તમે જે 2G ને 4G ને 5G ડેટા જે વાપરો છો, અથવા તો જે GB ડેટાઓનો ઉપયોગ કરો છો, ઘણા બધા તો એવા હોય છે કે જે શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં ઓક્સિજન જેટલો લે છે અને એના કરતાં વધુ GB ડેટા આખા દિવસમાં વાપરી નાખે. તો આ ટેકનોલોજીકલ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે જે આવેલી ક્રાંતિ છે એમ કહી શકાય. આ આવતા એક બે દિવસ, એક બે મહિના, એક બે વર્ષ નથી થયા, વર્ષોની મહેનત બાદ આ ક્ષેત્રે આપણે ક્રાંતિકારી ફેરફારો કરી ચૂક્યા. આ બધી ક્રાંતિ જે તમને કીધી એને વર્ષો લાગ્યા, ઘણા બધા વર્ષો બાદ આ વસ્તુ શક્ય બની શકી. તો લાંબા ગાળાના ફેરફારો એટલે કે અંદાજે 50 વર્ષ. દાખલા તરીકે ઇંગ્લેન્ડમાં 19મી સદીની ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ત્યારથી ઉત્પાદન, વેચાણ, આવક વગેરેમાં સતત વધારો થયો. ભારત દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ ને એ પહેલા ઇંગ્લેન્ડમાં થઈ ચૂકી હતી, રાઉન્ડ અબાઉટ 1730 કે 1830, મને એક્ઝેક્ટ સાલ યાદ નથી, પણ 1730 કે 1830માં ઇંગ્લેન્ડમાં ક્રાંતિ થઈ ચૂકી હતી. અને ઉત્પાદન ક્ષેત્રે ઇંગ્લેન્ડે, ઔદ્યોગિક ક્ષેત્રે ઇંગ્લેન્ડે બહુ બહોળા પ્રમાણમાં ઉત્પાદન ચાલુ કર્યું, અને એ ઉત્પાદનની અમુક વસ્તુઓ ભારતમાં મોકલાવતા હતા અને ફરજિયાત અંગ્રેજોએ ખરીદવા ઉપર ભાર મૂકતા હતા. એટલે 50 વર્ષ જેવો સમયગાળો થયો અને એમાં ત્યાં ઉત્પાદન, વેતન, આવક બધું વધ્યું. તો એને લાંબા ગાળાના પરિવર્તન કહેવાય, દીર્ઘકાલીન પરિવર્તન કહેવાય. કોઈ પણ દેશના ઇતિહાસમાં આવા પરિવર્તનો જોવા મળે છે જે લાંબા ગાળાના હોય છે. પછી ચાહે ભારત હોય, ઓસ્ટ્રેલિયા હોય, આફ્રિકા હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, ચીન હોય કે જાપાન હોય, દરેક દેશોની અંદર આવા ફેરફારો સમયાંતરે સમયાંતરે જોવા મળતા હોય, લાંબા ગાળાના ફેરફારો. અને એનાથી દેશની અંદર એક બહુ મોટા પ્રમાણમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે, જે આવકને રિલેટેડ હોઈ શકે, આવક સાથે સંકળાયેલું હોઈ શકે, ઉત્પાદન સાથે સંકળાયેલું હોઈ શકે, રોજગારી સાથે સંકળાયેલું હોઈ શકે, દેશની ઉન્નતિ પ્રગતિ સાથે સંકળાયેલું હોઈ શકે. તો આ વસ્તુ છે એને લાંબા ગાળાના પરિવર્તન તરીકે ઓળખાવી શકાય. તો અહીંયા આપણે આ પ્રશ્નના બે મુદ્દા પૂર્ણ કરીએ છીએ અને આપણું આજનું વિડીયો લેક્ચરને પણ પૂર્ણ કરીએ છીએ. હજી બે મુદ્દા છે, એ બે મુદ્દા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું, એટલે આખો પ્રશ્ન તમારો પૂરો થઈ જશે અને મોટા પ્રશ્નો અહીંયા તમારા પૂર્ણ થશે. તો આ લેક્ચરને અહીં સુધી જ રાખીએ છીએ. આપનું અને આપના ઘરના સભ્યોનું, દરેકનું ધ્યાન રાખશો અને વિડીયો લેક્ચરના માધ્યમથી ખૂબ વ્યવસ્થિત અભ્યાસ કરશો, જેથી કરી અને આપનું આ વર્ષ બગડે નહીં, આપનો આ અભ્યાસ બગડે નહીં. આભાર, થેન્ક યુ, આવજો, ગુડ બાય.